ગજબ હાથે ગુજારી ને પછી કાશી જવાની છું, ગજબ હાથે ગુજારી ને પછી કાશી જવાતી તું, સુકાણા મોલ સૃષ્ટિના પછી વરસાદ થવાતી છું. દેવ જેવું બનાવે એમાં જીવનની સાર્થકતા છે. આવો શ્રીમદ ભાગવત કથાના અજ્ઞાન યજ્ઞના આ દિવસોમાં રાતના સત્સંગના માધ્યમથી યુગ ઋષિના વિચારો આપણે સૌ સાંભળ્યા. આ 2012 નું વર્ષ સૌર સાધના વર્ષ કે સૂર્ય ઉપાસનાનું વર્ષ જાહેર થયું છે. ઘણા બધા ભવિષ્યવેતાઓ, ઘણા બધા આગાહીકારોએ 2012 ને 2013 ની અંદર ઉથલપાથલ થઈ અને આ વિશ્વનો નાશ થવાની આગાહીઓ કરી છે. મને તમને ટીવી વાળા અને મને તમે માયા કેલેન્ડર વાળા બીવડાવી રહ્યા છે, પણ એક યુગ ઋષિ પડકાર ફેંક્યો છે. આ ભગવાનને પરમાત્મા એ સુંદર બગાવ્યો બગીચો, એ ક્યારે નષ્ટ નહીં થવા દે. આપણા સૌના માટે 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય લઈને આવી છે. દીવાની જરૂરિયાત નથી, કામ કરતો જા, હાકલ કરતો જા અને ભગવાનનું કાર્ય કરતો જા તો ભગવાન મને તમને ક્યાંય ને ક્યાંય પહોંચાડી શકે છે. આ વર્ષ ગ્રામ તીર્થ યાત્રા, આ વર્ષે કઈ હરદ્વાર જવાની જરૂર નથી, બદ્રીનાથ ને કેદારનાથ જવાની નથી, ગામડે ગામડે તીર્થ યાત્રા કરી પુણ્ય કમાવાનો એક મોકો આપણને સૌને આપ્યો છે. સારા ભારત વર્ષ ની અંદર 1,00,000 ગામની ગ્રામ તીર્થ યાત્રા કરવાની છે અને ગામડે ગામડે જઈ દેવ સ્થાપન થી લઈ યજ્ઞ થી લઈ દીપ યજ્ઞ થી લઈ સ્ટીકર અભિયાન થી લઈ યોગ વ્યાયામ પ્રાણાયામ ધ્યાન જપ દ્વારા લોકોને સાચી વસ્તુ સમજાવવાનો એક મહાન અભિયાન આંદોલન ચાલુ છે. એમાં આપ સૌને અમારી પ્રાર્થના છે, રાજકોટ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા, રાજકોટ જિલ્લાના બધા તાલુકા અને ભાઈઓ બહેનોએ રાજકોટ જિલ્લામાં 600 ગામડા 2012 સુધીમાં લેવાનો એક સંકલ્પ કર્યો છે. જેતપુર તાલુકાને અમારી પ્રાર્થના છે કે આપના જેતપુર તાલુકાના જેટલા ગામડા છે એ ગામડામાં 2 દિવસ 1.5 દિવસના કાર્યક્રમ કરી માધ્યમથી એક શામ ગુરુવર કે નામના માધ્યમથી યુગ ઋષિનો સંદેશો સાંભળવાનો આપણો ક્રમ બન્યો છે. આપણો સમય પણ થવા આવ્યો છે. આપણો સમય હતો 9 થી 11. સમયમાં જે ન હાલે બીજી ક્યાંય હાલી કેમ નથી, એટલે સમય એ જ સુવર્ણ છે, સમય એ જ કિંમતી છે અને સમય એ જ જીવન છે. માતાઓ બહેનો ક્યારે એમ ન કહેતા કે અમારી પાસે ટાઈમ નથી, અમારી પાસે સમય નથી. કોઈ કેવા આવે કે સત્સંગમાં આવજો, કથામાં આવજો, સ્વાધ્યાયમાં આવજો, ન જવું હોય તો હાથ જોડજો, પણ એમ ન કહેતા કે અમારી પાસે ટાઈમ નથી, નો ટાઈમ. તો ઉપર વાળો સાંભળી ગયો તો કહી દે તથાસ્તુ, રામ બોલો ભાઈ. સમય એ જ જીવન છે. 11 બરાબર થવા અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદર કીર્તન દ્વારા આજના કાર્યક્રમને વિરામ આપી અને સમય પ્રમાણે તમને આગળ વધારવા માટેનો પ્રયત્ન કરી છેલ્લું ભજન કીર્તન કરી આજના ક્રમને વિરામ. અચ્યુતમ કેશવમ અચ્યુતમ કેશવમ
यज्ञ भगवान की जय हो, परम पति गुरुदेव की जय हो, भारत माता की जय हो, भारतीय संस्कृति की जय हो। एक बनेंगे, एक बनेंगे, एक बनेंगे, एक बनेंगे, हम बदलेंगे, युग बदलेगा, हम बदलेंगे, युग बदलेगा, हम सुधरेंगे, युग सुधरेगा, हम सुधरेंगे, युग सुधरेगा। धर्म की जय हो, धर्म की जय हो, अधर्म का नाश हो, अधर्म का नाश हो, विश्व का कल्याण हो, विश्व का कल्याण हो। ओम